नमस्कार मित्रों, पीजे गढ़िया यूट्यूब चैनल में फरीथी आपनुं स्वागत छे। आपणे आजे जे बोर्डनी परीक्षा लेवानी छे मार्च 2022 नी, એના માટે થોડા પ્રશ્નોની યાદી તૈયાર કરી છે કે જે આઈએમપી પ્રશ્નો કહી શકાય, બરોબર, કે જે તમારે સારા માર્ક કવર કરવામાં ખૂબ જ હેલ્પફુલ થશે, કે જેની અંદર આપણે ટેક્સ્ટ બુકના ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલાઓ ઝલક તારવેલા છે કે કયા વિભાગમાં કેવા પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે અને તમારે કેવા પ્રકારની તૈયારીઓ કરવાની હોય છે, એના માટે આપણે થોડાક પ્રશ્નો મૂકેલા છે કે યાદી તૈયાર કરી છે કે જે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું, બરોબર। તો એ યાદી તરફ આગળ વધીએ તો પ્રકરણ એની અંદર ભાગ એક, આપણે જે બે ભાગ આવે છે ટોટલ, એ બે ભાગની અંદર પહેલા ભાગમાં વાત કરીએ તો ચેપ્ટર એક, એમાં વિભાગ એક થી એક સુધી ટોટલ છ વિભાગ આવેલા છે। એ છ વિભાગમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ તો ટેક્સ્ટ બુકના ઉદાહરણ, વિભાગ એની અંદર ટેક્સ્ટ બુકના ઉદાહરણમાંથી કંઈ પૂછાતું નથી, બરોબર, કે એના અંદર પૂછાઈ શકે એવું કોઈ ઉદાહરણ છે નહીં। થિયરીના થોડા પ્રશ્નો હોઈ શકે, પણ આમાં આપણે દાખલાની વાત કરીએ તો જે આપણે સેમ આપણે લઈ શકીએ એવા કોઈ એવા પ્રશ્નો છે નહીં, એટલા માટે આપણે ટેસ્ટ મારેલો છે। સ્વાધ્યાય એક ની અંદર વિભાગ એ, એમાં બધા જ એમસીક્યુ લેવાના છે મિત્રો, બરોબર। એની પાછળ કારણ એ છે બધા એમસીક્યુ ક્યાં પ્રકારનું એમસીક્યુ બોર્ડમાં મુકાય એ આપણે ફિક્સ ન કરી શકીએ, કારણ કે આ વખતે એમસીક્યુ નો વેટેજ પણ આપણે વધારી દીધેલો છે। એક થી દસ પહેલા પૂછાતા, બરોબર, સોરી, એક થી પંદર પૂછાતા, એની જગ્યાએ અત્યારે એક થી વીસ પૂછાવાના છે, એટલા માટે આપણે બધા જ એમસીક્યુ લઈ લીધેલા છે। ત્યાર પછી વિભાગ બી માં જોઈએ તો ટેક્સ્ટ બુક ના ઉદાહરણ એક પણ નહીં, સ્વાધ્યાય એક માંથી વિભાગ બી દાખલા નંબર 12 સિવાયના બધા પ્રશ્નો, બરોબર, દાખલા નંબર 12 આપેલો છે વિભાગ બી ની અંદર, એ એક દૂર કરી દેવો, બાકીના બધા જ પ્રશ્નો છે આપણે તૈયાર કરવાના હોય છે। ત્યાર પછી વિભાગ સી ની વાત કરીએ તો ઉદાહરણ 24 ના 1 થી 8 દાખલા, ઉદાહરણ નંબર 24 જે તમને આપેલો છે એમાં 1 થી 8 પેટા દાખલાઓ તમને આપેલા છે, એ 8 ના દાખલાઓ તૈયાર કરવાના। ત્યાર પછી સ્વાધ્યાય 1 વિભાગ સી ની અંદર દાખલા નંબર, વિભાગ સી જે સ્વાધ્યાય 1 તમને આપેલો છે એને દાખલા નંબર આપેલા છે 1, 3, 4, 7, 9, 10, 11, 12, 13 અને 14, એટલા દાખલાઓની તૈયારી આપણે કરવાની રહેશે। ત્યાર પછી વિભાગ બી ની વાત કરીએ તો એમાં ઉદાહરણ નંબર આપેલા છે 1, 2, 3, 4, 1 થી 4 ઉદાહરણ, ત્યાર પછી 8, 9, 10, 17, 20 અને 21 જે વિભાગ બી ની અંદર પૂછાઈ શકે તેવા આઈએમપી આપણે કહી શકાય, બરોબર। અને સ્વાધ્યાય ટેક્સ્ટ બુક ના સ્વાધ્યાય માંથી સ્વાધ્યાય કોઈ 3 દાખલા નંબર 1, 4 અને 6 લેવાનો, ત્યાર પછી સ્વાધ્યાય કોઈ 4 માંથી દાખલા નંબર 2 અને 3 લેવાના, ત્યાર પછી સ્વાધ્યાય વિભાગ ડી નો દાખલા નંબર 7 અને 10 લેવા, બરોબર। આ ઉપરાંત વિભાગ ઈ ની અંદર વિભાગ આપણે જોઈએ છીએ ડી, પણ વિભાગ ઈ ની અંદર દાખલા નંબર 3 અને 6 એવા છે કે જેના આપણે ગણતરીઓ શોર્ટ માં કરી શકીએ એવા છે, બરોબર, તો ઈ આ વિભાગ ની અંદર લઈ શકે છે, એટલા માટે આપણે વિભાગ ઈ ને પણ પ્રાધાન્ય આપેલું છે, બરોબર। ત્યાર પછી વિભાગ ઈ આપણે જોઈએ તો વિભાગ ઈ પહેલા ચેપ્ટર માંથી પહેલા ભાગનો પહેલા ચેપ્ટર માંથી વિભાગ ઈ માંથી કોઈ દાખલો હોતો નથી, એટલા માટે આપણે બે માં ટેસ્ટ માં દીધેલ છે। ત્યાર પછી વિભાગ એક ની વાત કરીએ તો ઉદાહરણ નંબર 13, 14, 15, 18, 21 અને 22 લેવાના, સ્વાધ્યાય એક માં વિભાગ એક ના દાખલા નંબર 2, 4, 5, 6 અને 10 લેવાના છે, બરોબર। એટલો આપણે ચેપ્ટર નંબર એક માં તૈયાર કરવાનું રહેશે। ચેપ્ટર નંબર 2 ની અંદર વાત કરીએ તો વિભાગ એ ની અંદર સ્વાધ્યાય 2 વિભાગ એ ના બધા જ એમસીક્યુ લઈ લેવાના, બરોબર, ઉદાહરણમાંથી એક પણ લેવાનો થતો નથી, એટલે કે થિયરી લેવાની હોય છે તો થિયરી આપણે તૈયાર કરવાની છે, બરોબર, એમાંથી રહે છે કદાચ એક પ્રશ્ન પૂછાઈ શકે, એટલે થિયરી આપણે તૈયાર કરવાના રીતે અને સ્વાધ્યાય 2 જે આપેલા છે વિભાગ એ ના બધા જ એમસીક્યુ લઈ લેવાના। ત્યાર પછી વિભાગ બી ની અંદર આપણે ઉદાહરણમાંથી ટેક્સ્ટ બુકના જે ઉદાહરણ આપેલા છે એમાંથી આપણે લેવાના નથી। ત્યાર પછી સ્વાધ્યાય 2 માં વિભાગ બી ના દાખલા નંબર કે પ્રશ્ન નંબર કયો 2 કે છે 1, 2, 7, 9 અને 11 લેવાના, બરોબર, કે જે મને આઈએમપી લાગ્યા છે એ મેં અલગ તારવીને રાખ્યા છે એમાં 1, 2, 7, 9 અને 11। ત્યાર પછી વિભાગ સી ની અંદર વાત કરીએ તો ઉદાહરણ નંબર 14, 15, 24, 27 અને 29 લેવાના, સ્વાધ્યાય 2.2 માંથી
દાખલા નંબર 12 13 અને 15 ત્યાર પછી સ્વાધ્યાય 2 વિભાગ C માંથી દાખલા નંબર 4 6 11 12 ને 13 લેવાનો બરોબર આખો ટેક્સ્ટ બુક માંથી લીધેલો છે મે ત્યાર પછી વિભાગ D ની અંદર વાત કરીએ તો ઉદાહરણ નંબર 16 17 19 23 અને 25 લેવાના ટેક્સ્ટ બુક ના ઉદાહરણ છે તે ત્યાર પછી ટેક્સ્ટ બુક ના સ્વાધ્યાય માંથી સ્વાધ્યાય 2.3 માં દાખલા નંબર 1 3 5 7 અને 8 લેવાના ત્યાર પછી સ્વાધ્યાય 2 વિભાગ D માં દાખલા નંબર 11 12 અને 13 લેવાના ત્યારબાદ વિભાગ E ચેપ્ટર 2 માંથી પૂછાતો નથી એટલા માટે આપણે 2 માં ડેશ માર્ક લીધો છે વિભાગ 1 ની અંદર ઉદાહરણ નંબર 6 7 9 10 11 12 31 અને 32 એટલે ઉદાહરણ આપણે લેવાના રહેશે સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 1 3 9 અને 11 લેવા સ્વાધ્યાય 2 વિભાગ 1 માંથી દાખલા નંબર 2 4 5 8 અને 11 લેવાના રહેશે બરોબર કે ચેપ્ટર 2 માં આટલું આપણે આઈપી તરીકે અલગતા રહેલું છે હવે ભાગ 1 માં ચેપ્ટર ક્રમમાં વાત કરીએ તો વિભાગ A ની અંદર ટેક્સ્ટબુક ના ઉદાહરણો માંથી એક પણ લેવાના નથી સ્વાધ્યાય 3 વિભાગ A ના બધા જ એમસીક્યુ લઈ લેવાના ત્યાર પછી વિભાગ B ની અંદર ટેક્સ્ટબુક ના ઉદાહરણ એક પણ નહીં સ્વાધ્યાય 3 વિભાગ B ના દાખલા નંબર કે પ્રશ્ન નંબર કયો 1 2 3 10 11 12 અને 13 એટલે આપણે આઈપી તરીકે લઈ શકાય ત્યાર પછી વિભાગ C ની અંદર વાત કરીએ તો ઉદાહરણમાં ટેક્સ્ટબુક નું ઉદાહરણ છે એની અંદર 8 9 10 12 17 18 અને 20 ઉદાહરણ એટલે આપણે આઈપી તરીકે લખતા રહેલા છે ત્યાર પછી સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 6 7 8 અને 9 લેવાના સ્વાધ્યાય 3 માં વિભાગ C માંથી 2 3 4 7 9 અને 10 લેવાના રહેશે બરોબર ત્યાર પછી વિભાગ D ની અંદર વાત કરીએ તો ઉદાહરણ નંબર 11 14 15 અને 19 ને મહત્વ આપો ત્યાર પછી સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 2 4 અને 5 લેવાના દાખલા સ્વાધ્યાય 3 માં વિભાગ D માંથી દાખલા નંબર 12 અને 13 લેવા ત્યાર પછી આની અંદર વિભાગ E જે આપેલો છે સ્વાધ્યાય 3 માં વિભાગ E એમાં પણ દાખલા નંબર 3 4 અને 5 એ એવા દાખલા છે કે જે આપણે વિભાગ D ની અંદર પૂછી શકીએ એમ છીએ બરોબર એટલા માટે આપણે એને પણ લઈ લીધેલા છે આની અંદર કે આ દાખલા પણ પૂછાઈ શકે એવા છે પછી વિભાગ E ની અંદર આની અંદર કે કઈ પૂછાતું જેટલા માટે આપણે બે જગ્યાએ નીર કરેલું છે અથવા તો ડેશ મારેલો છે ત્યાર પછી વિભાગ F માં વાત કરીએ તો ઉદાહરણ નંબર 3 4 અને 6 આના પર પ્રાધાન્ય આપી શકીએ અને સ્વાધ્યાય 3.1 માંથી દાખલા નંબર 3 અને 4 લેવા સ્વાધ્યાય 3.2 માંથી દાખલા નંબર 3 લઈ શકાય અને સ્વાધ્યાય 3 વિભાગ 1 ના દાખલા નંબર 1 2 4 અને 7 એટલો આપણે ત્રીજા ચેપ્ટર માંથી અલગ આઈએમપી તરીકે તારેલો છે બરોબર હવે ભાગ 1 માં ચેપ્ટર 4 ની વાત કરીએ તો વિભાગ A ની અંદર ટેક્સ્ટબુક ના ઉદાહરણ એક પણ નથી સ્વાધ્યાય 4 વિભાગ A ના બધા જ એમસીક્યુ લઈ લેવાના ત્યાર પછી વિભાગ B ની વાત કરીએ તો ટેક્સ્ટબુક ના ઉદાહરણ પણ એમાં પણ એક પણ નહીં સ્વાધ્યાય 4 વિભાગ B ના દાખલા નંબર કે પ્રશ્ન નંબર કયો 2 3 4 6 8 9 અને 10 લેવાના છે બરોબર ત્યાર પછી વિભાગ C ની અંદર એમાં પણ ઉદાહરણ ના એક પણ દાખલા પૂછી શકે એવા છે નહીં કારણ કે જે દાખલા તમે ઉદાહરણ આપેલા છે એ બધાએ મોટા આપેલા છે એટલા માટે આપણે એમાં એક પણ નથી લીધેલા કે જે પછી સ્વાધ્યાય 4 ની વાત કરીએ તો વિભાગ C માં પહેલો બીજો પાંચમો છઠ્ઠો સાતમો અને આઠમો એટલા લેવાના રહેશે ત્યાર પછી વિભાગ D ની અંદર વાત કરીએ તો ઉદાહરણ નંબર 5 અને 7 આ બે લેવાના સ્વાધ્યાય 4 માં વિભાગ D ના દાખલા નંબર 4 8 9 10 અને 11 આપણે આઈપી તરીકે લઈ શકાય પછી વિભાગ E આ 8 માંથી વિભાગ E છે જ નહીં એટલા માટે ચોથા માંથી પણ આપણે દૂર કરી દેવાનો છે વિભાગ 1 માં દાખલા ઉદાહરણ નંબર 3 4 8 9 અને 10 એટલા ઉદાહરણ લેવાના છે આપણે વિભાગ 1 માટે સ્વાધ્યાય 4 વિભાગ 1 માં દાખલા નંબર 1 3 અને 5 એટલે ચોથા પ્રશ્નની અંદર આપણે એક વાર આઈપી તરીકે લખ તારવેલું છે
હવે ભાગ બે નું ચેપ્ટર એક ની વાત કરીએ તો વિભાગ બે ની અંદર ટેક્સ્ટબુક ના ઉદાહરણ માંથી એક પણ લેવાના નથી. સ્વાધ્યાય એક એમાં વિભાગ એ ના બધા જ એમસીક્યુ લેવાના રહેશે. ત્યાર પછી વિભાગ બી ની અંદર ટેક્સ્ટબુક ના એક પણ ઉદાહરણ લેવાના નથી. સ્વાધ્યાય એક વિભાગ બી ના દાખલા નંબર એક થી 28 લઈ લેવા. એમાં પ્રશ્ન નંબર જે 12 આપેલો છે એની અંદર વ્યાખ્યા પૂછેલી છે આપણે. ઈ વ્યાખ્યામાં 2, 7 અને 8 આ ત્રણ વ્યાખ્યા છે એ વધારે પડતી પૂછાતી હોય બરોબર એટલા માટે આપણે મોસ્ટ આઈપી તરીકે લીધેલી છે બરોબર. ત્યાર પછી વિભાગ સી ની વાત કરીએ તેમાં ઉદાહરણ નંબર 9, 10, 13 અને 18 એટલા ઉદાહરણ આપણે આઈપી થશે. ત્યાર પછી સ્વાધ્યાય 1.1 માં દાખલા નંબર 1, 2, 5, 12, 13 અને 14 લેવાના. સ્વાધ્યાય 1 વિભાગ સી માં દાખલા નંબર 12, 15 અને 17 લેવાના રહેશે. ત્યાર પછી વિભાગ ડી ની વાત કરીએ તો ઉદાહરણ નંબર 11, 12, 16, 19, 20, 22 અને 26 લેવાના. સ્વાધ્યાય 1.2 ની અંદર દાખલા નંબર 1 થી 17 લેવાના રહેશે કે જેની અંદર ટૂંકા દાખલાઓ પણ ઘણા બધા છે એ આપણે વિભાગ સી ની અંદર પણ લઈ શકાય બરોબર. એટલે વિભાગ બી માં આપણે આઈપી લીધેલા છે તો આમાંથી માની લો કે સી માં પૂછેલા હોય તો આપણે એમાંથી મૂકી શકીએ. એટલે કે એમાં ટૂંકા દાખલા છે એમાં વિભાગ સી 2 માર્ક માટે પણ આવી શકે એવા દેખાય છે. એટલે આપણે વિભાગ બી ની અંદર બધા દાખલા લઈ લીધેલા છે. સ્વાધ્યાય 1.3 ની અંદર દાખલા નંબર 3, 4, 7, 8, 9, 10 અને 11 બરોબર. ત્યાર પછી સ્વાધ્યાય 1 ની અંદર વિભાગ ડી માં દાખલા નંબર 2 કે જે આપણે ડી વિભાગ માં દાખલા નંબર 2 ને આપણે આઈપી તરીકે લઈ શકાય. ત્યાર પછી વિભાગ ઈ અને એફ એ ચેપ્ટર નંબર 1 માંથી આવતું નથી એટલા માટે આપણે નિર્ધારણ તો આપણે સ્વાધ્યાય 1 માં આટલી વસ્તુ આપણે આઈપી તરીકે લગ તારેલી છે બરોબર. ભાગ 2 ચેપ્ટર 2 ની અંદર વાત કરીએ તો વિભાગ એ ટેક્સ્ટબુક ના ઉદાહરણ નંબર 1 પણ નથી લેવાના હતા. સ્વાધ્યાય 2 વિભાગ એ માં બધા જ એમસીક્યુ કે લેવાના રહેશે. ત્યાર પછી બી પાર્ટ ની અંદર કે બી વિભાગ ની અંદર વાત કરીએ તો ટેક્સ્ટબુક ના એક પણ ઉદાહરણ નહીં. સ્વાધ્યાય 2 વિભાગ બી માં દાખલા નંબર એટલે કે પ્રશ્ન નંબર 1, 2, 3, 6, 7, 8, 9 અને 10 આપણા એવી તરીકે લગાવેલા છે. ત્યાર પછી વિભાગ સી ની અંદર ઉદાહરણ નંબર 3, 5, 13 અને 18 એટલે આપણે આઈપી તરીકે લગાવેલા છે. સ્વાધ્યાય 2 માં વિભાગ સી ના દાખલા નંબર 4, 5, 7, 8, 9 અને 10 આઈપી તરીકે લીધેલા છે. ત્યાર પછી વિભાગ ડી એમાં ઉદાહરણ નંબર 11, 12, 14, 15, 16, 17 અને 22 ત્યાર પછી સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 3, 4 અને 5 અને સ્વાધ્યાય 2 વિભાગ ડી માં દાખલા નંબર 5 અને 6 એમપી તરીકે અલગ લીધેલા છે. ત્યાર પછી વિભાગ ઈ અને એફ ઈ પણ આ ચેપ્ટર માંથી કાંઈ પણ પૂછાતું નથી તો આપણે સ્વાધ્યાય આ ચેપ્ટર 2 ની અંદર એટલી વસ્તુ આપણે એમપી તરીકે અલગ તારવેલી છે. ભાગ 2 ચેપ્ટર 3 ની વાત કરીએ તો વિભાગ એ ની અંદર ઉદાહરણ માં કેટલું નથી લેવાના. સ્વાધ્યાય 3 માં વિભાગ એ ના બધા જ એમસીક્યુ લઈ લેશું આપણે. ત્યાર પછી વિભાગ બી ની અંદર એમાં ઉદાહરણ નંબર 19, 20 અને 31 જે તમારે એક વાર માટે પૂછાઈ શકે તેવા છે બરોબર. એટલે 19, 20, 21 ના આપણે ધ્યાનમાં લીધેલા છે. સ્વાધ્યાય 3 વિભાગ બી માં દાખલા નંબર 6, 8, 9, 10, 11, 12, 13, 14 અને 16 એટલા આપણે એક માર્ક માટે પૂછાઈ શકે તેવા છે બરોબર. એટલે આપણે ધ્યાનમાં લીધા છે. પછી વિભાગ સી અને ડી ઈ આ ચેપ્ટર માંથી પૂછાતો નથી એટલે આપણે લેસ મારેલો છે. વિભાગ ઈ ની અંદર ઉદાહરણ નંબર 2, 3, 4, 5, 8, 10, 13, 16 અને 17 એટલા ઉદાહરણ પૂછાઈ શકે તેવા છે જે આપણા આઈપી તરીકે લગાવેલા છે. ઈ ઉપરાંત ટેક્સ્ટબુક ના સ્વાધ્યાય માંથી સ્વાધ્યાય 3 વિભાગ સી નો દાખલા નંબર 7, 8 અને 9 લેવાના. સ્વાધ્યાય 3 વિભાગ ડી માં દાખલા નંબર 2, 6, 7 અને 8 લેવાના. સ્વાધ્યાય 3 વિભાગ ઈ માં દાખલા નંબર 1, 2, 3, 5, 7 અને 9 લેવાના. સ્વાધ્યાય 3 વિભાગ એફ માં દાખલા નંબર 7 અને 8 લેવાના. જો આની અંદર વિભાગ ઈ ની અંદર આપણે સી ડી ઈ અને એફ નો સમાવેશ કરવો છે એટલા માટે કે આ જે બધા દાખલા છે એ આપણે ઈ વિભાગમાં પૂછાઈ શકે તેવા દાખલા છે કે
વિભાગ 1 ની અંદર આ પ્રકરણમાંથી કઈ પૂછાય છે એવું નથી એટલે કે આપણે માં નીલ મારેલું છે બરોબર કોઈ પણ વસ્તુમાંથી પૂછાતી નથી તો આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર કેટલી વસ્તુ આઈપી તરીકે લગ તાળેલું છે ભાગ 2 ચેપ્ટર 4 ની અંદર જોઈએ તો વિભાગ 1 ની અંદર ટેક્સ્ટ મેક્રો ઉદાહરણની સ્વાધ્યાય 4 વિભાગ 1 ના બધા ડિસિપ્લિન આપણે લેવાના રહેશે ત્યાર પછી વિભાગ 2 ની અંદર ટેક્સ્ટ ના પણ એમાં આપણે એક ઉદાહરણ લેવાના સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 1 ના 4.2 દાખલા નંબર 1 ના 1 3 અને 5 લેવાના એ ઉપરાંત દાખલા નંબર 3 અને 4 લેવાના બરાબર પહેલાના 1 3 5 લઈ લ્યો અને ત્યાર પછી મે જે દાખલા છે માં ત્રીજો અને ચોથો દાખલો લઈ લો બરાબર ત્યાર પછી સ્વાધ્યાય 4 માંથી વિભાગ 2 ના દાખલા નંબર 1 થી 10 13 અને 14 એકા દાખલાનો સમાવેશ કરો ત્યાર પછી વિભાગ C ની વાત કરીએ તો ઉદાહરણ નંબર 1 2 3 4 6 7 10 અને 11 લેવાનો સ્વાધ્યાય 4.1 માં આખો સ્વાધ્યાય આપણે લઈ લેવાનો છે બરાબર સ્વાધ્યાય 4 એની અંદર વિભાગ C દાખલા નંબર 6 8 9 10 12 અને 13 उदाहरण नंबर 12 13 14 15 16 20 21 22 26 27 29 એટલા ઉદાહરણ સમાસ કરવાનો સ્વાધ્યાય 4 વિભાગ E માં ત્રીજા ના એમાં 1 થી 3 તમને મે આપેલા છે એમાં ત્રીજા ના 1 થી 10 લઈ લેવા બરોબર તો આપણે આ પ્રકરણની અંદર કે ચોથા પ્રકરણની અંદર કેટલી વસ્તુ આઈપી તરીકે લખાયેલું છે બરોબર કે જે આપણે બોર્ડની પરીક્ષા માટે મહત્વનું ગણી શકાય ભાગ 2 ચેપ્ટર 5 ની અંદર વાત કરીએ તો વિભાગ A ની અંદર ટેક્સ્ટ બુક નું ઉદાહરણ નથી લેવાનું સ્વાધ્યાય 5 વિભાગ A માં જેમ સી આપેલા છે બધા જ લઈ લેવાના ત્યાર પછી વિભાગ B ની વાત કરીએ તો એમાં ટેક્સ્ટ બુક ના એક ઉદાહરણ નહીં સ્વાધ્યાય 5 વિભાગ B એમાં દાખલા નંબર 1 4 7 8 9 10 11 અને 12 આઈપી તરીકે લખાયેલા છે આપણે ત્યાર પછી વિભાગ C ની અંદર વાત કરીએ તો ઉદાહરણ નંબર 7 19 20 21 અને 22 એટલા આઈપી તરીકે સ્વાધ્યાય 5 વિભાગ C માં દાખલા નંબર 1 2 4 8 9 10 11 14 15 16 17 18 19 અને 20 બરોબર એટલા આપણે આઈપી તરીકે લીધા છે કારણ કે દાખલાઓ છે એ બધા આપણે પૂછી શકાય એવા છે બરોબર ક્યારે કયો દાખલો મૂકી દે એને કઈ આપણે કહી શકાય નહીં એટલા માટે આ બધા આઈપી જેવા દાખલા છે કે જે આપણે 2 માર્ક માટે પૂછાઈ શકે એવા છે એટલા માટે બધા દાખલાને આવરી લીધા છે આપણે ત્યાર પછી વિભાગ બી ની વાત કરીએ ઉદાહરણ નંબર 9 10 11 12 13 14 15 17 18 27 28 અને 29 લીધેલા છે સ્વાધ્યાય 5 વિભાગ બી એમાં દાખલા નંબર 2 4 5 6 8 9 11 12 15 17 19 અને 20 આપણે લીધેલા છે ત્યાર પછી વિભાગ ની અંદર ઉદાહરણ નંબર 25 26 32 33 34 અને 35 લીધેલા છે સ્વાધ્યાય 5 માં વિભાગ ઈ ના દાખલા નંબર 1 6 7 8 10 અને 11 લીધેલા છે અને વિભાગ 1 માં દાખલા નંબર 5 અને 6 લીધેલા છે બરોબર ત્યાર પછી વિભાગ 1 આ ચેપ્ટર 5 નું છે બીજો ભાગ એની અંદર પૂછાતું નથી એટલા માટે આપણે નિયમ કરેલો છે તો આપણે આ ચેપ્ટર માંથી મિત્રો આટલું આઈપી તરીકે લીધેલું છે બરોબર બાકી આપા જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુક ને આપણે આવરી લીધેલી છે અને એમાંથી દરેક દાખલાઓ આપણે અને ઉદાહરણના દાખલાઓ આપણે મૂકેલા છે બરોબર હવે આ ઉપરાંત મારે તમને બીજી એ વાત કરવાની કે આપણી ચેનલ જે છે p.j.gadhia આવું રીતનું આપણે ચેનલનું નામ રાખેલું છે એને તમે સબસ્ક્રાઇબ જરૂર રાખજો એટલા માટે ન કહેવાય કે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આપણે આગળના જે વિડીયો છે એ મૂકું એટલે તમને એની નોટિફિકેશન મળતી રહે એ ઉપરાંત મારે તમને એ પણ વાત કરવાની કે હમણાં માર્ચ 2022 ની પરીક્ષા નજીક આવી રહી છે તો એ પરીક્ષામાં જે તમારો આપણા શાસ્ત્રનું પેપર જે છે બોર્ડનું પેપર બરોબર એનું સોલ્યુશન આપણે પરીક્ષાના
આપણે આપણા શાસ્ત્ર પેપર જ્યારે પૂરું થાય એ પછીના 10 થી 15 દિવસની અંદર સોલ્યુશન કરી અને આ ચેનલ ઉપર જ મેરી આન્સર કે મૂકવાનો છે પેપર સોલ્યુશન ની બરોબર છે કે જે બોર્ડનું પેપર પૂર્યા પછી આપણે એ મૂકવાના છીએ બરોબર જે તમારું પેપર હશે એટલે તમારે કેટલા માર્કમાં તમે કવર કરી શકશો એ પણ તમને નોંધા લગાવતી મળી રહે એટલા માટે આપણી ચેનલ સાથે જોઈન રહેજો સબસ્ક્રાઇબ કરી રાખજો અને નોટિફિકેશનમાં આપણે ઓન રાખજો જેથી કરીને આપણો વિડીયો મૂકીએ એટલે તરત તમને મળી રહે